સેતુ કાર્યક્રમના માધ્યમથી ગળ આંગળે એક જ સ્થળે જન સમસ્યાઓનું સ્થળ પર નિકાલ કરવાની સાથે સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને સરળતાથી મળી રહ્યા છે। મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ મહાનુભવોના હસ્તે 4 લાભાર્થી બાળકોને મંજૂરી પાત્રો અને શૈક્ષણિક કિટ્સનું વિતરણ ગુરુડેશ્વર તાલુકાના એપીએમસી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પયુષાબેન વસાવાને અધ્યક્ષ પદે સંવેદના દિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાણો। સોમવાર રાજપીપળા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની સરકારનો સુશાસનના 5 વર્ષ પૂરા થતા સંવેદના દિવસ અંતર્ગત જિલ્લા પંચાયતના મુખ્યમંત્રી પ્રમુખ શ્રી પયુષાબેન વસાવા, જિલ્લાના અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, તાલુકા પંચાયતના સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી રક્ષાબેન તડવી, જિલ્લા પુરવઠા અધિક્ષી NU પઠાણ, ગુરદેશ્વર તાલુકાની એપીએમસીના ચેરમેન જયંતિભાઈ તડવી, દિનેશભાઈ તડવી, મામલતદાર મિતેશભાઈ પારેખ સહિત લાભાર્થીઓની ઉપસ્થિતિમાં ગુરદેશ્વર તાલુકાની એપીએમસી ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રગટય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17। આજના સંવેદના દિન અંતર્ગત સેવા સેતુના ગરડેશ્વર તાલુકાના આજે સમગ્ર તાલુકાના લોકો અહીંયા ઉપસ્થિતો સનાવો અને લાભ છે એના પ્રમાણપત્રો લેવા માટે આજે અહીં ઉપસ્થિત છે, ત્યારે દરેક અધિકારીઓ દરેક ટેબલો અહીંયા દરેક કર્મચારી ટેબલ દીઠ ઉપસ્થિત છે, ત્યારે આજે સમગ્ર તાલુકાના લાભાર્થીઓ ખાસ કરીને આજે રાજ્ય સરકાર દ્વારા બાળ સખા યોજના નું જે લોન્ચિંગ કરવામાં આવ્યું છે એ બાળકો પણ અહીં એનો લાભ લેવા માટે અહીંથી આપવામાં આવ્યો છે, અને નવા પણ નામાંકન જેઓના એક વાલી ગુમાવ્યા હોય એવા વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એવા લાભાર્થીઓને પણ આજે 5 વાગ્યા સુધીમાં દરેક બાળકને અને જે પીડિત છે એ લોકોને સૌને આજે સેવા સેતુના કાર્યક્રમમાં સૌ અહીંથી લાભ લેવા માટે ઉપસ્થિત અહીંયા ગરડેશ્વર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ત્યાં સરકારશ્રી જે પણ ફ્રીમાં લાભ આપે છે તેમાં મને મારું SBIમાં ખાતું ખુલી ગયું, આધાર કાર્ડ લિંક થઈ ગયું અને જાતિનો દાખલો નીકળી ગયો, એ બદલ સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ।